એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક સિંહ પણ રહેતો હતો. સિંહને બધા વનરાજ કહીને બોલાવતા. સિંહ તો જ્યારે મરજી પડે ત્યારે કોઈ ને કોઈ પ્રાણી પર હુમલો કરીને એને મારી નાખતો અને પછી ભરપેટ ભોજન કરતો. નજીકમાં જ એક શિયાળ રહેતો હતો. શિયાળ ઘણું જ ચતુર હતો. સિંહ જ્યારે કોઈ પ્રાણીને મારીને ખાઈ જાય પછી જે કંઈ વધે જે કંઈ બચે એ પોતે જમી જતું. એને મજા એટલે પડી ગઈ હતી કે કોઈ પણ જાતના પરિશ્રમ વગર એને ભોજન મળી જતું. ના તો કોઈ પ્રાણી પર હુમલો કરવો પડતો, ના તો કોઈ પ્રાણીની પાછળ પડવું પડતું. એટલે એના દિવસો તો સરસ રીતે વીતતા હતા. પણ બધા દિવસો સરખા કંઈ થોડા હોય છે. થોડાક વર્ષો વીત્યા, સિંહ તો થયો ઘરડો. હવે એ દોડી શકતો ન હતો. પહેલાંની જેમ કોઈ પ્રાણી પર તરાપ મારી શકતો ન હતો. એટલે ભોજન વગર બંને સિંહ અને શિયાળ હેરાન થવા લાગ્યા. 3 દિવસ વીત્યા, 4 દિવસ વીત્યા, એમ કરતાં કરતાં અઠવાડિયું વીતી ગયું. શિયાળને હવે ચિંતા થઈ. એને થયું કે જો આમને આમ ચાલશે તો ભૂખે મરવાનો વારો આવશે. એટલે એણે સિંહને કહ્યું, વનરાજ તમારે એક કામ કરવું પડશે. શું કામ કરવું પડશે મારે? વનરાજે પૂછ્યું. તમારે મરી જવું પડશે. મરી જવું પડશે મારે? અરે મજાક કરું છું, તમારે મરવાનો અભિનય કરવાનો છે. તમે અહીં જમીન પર સૂઈ જાઓ, હું તમારી પર સૂકા પાંદડા પાથરી દઉં, પછી જે કંઈ થાય એ તમે જોયા કરો. સિંહને થયું કે શિયાળ છે તો ચતુર, લાવને અભિનય કરવામાં તો શું જાય છે. સિંહ તો જમીન પર ચત્તોપાટ સૂઈ ગયો. શિયાળે ત્યાં સૂકા પાંદડા પડ્યા હતા એ બધા સિંહ પર પાથરી દીધા. થોડીક વાર થઈ એટલામાં એક સસલું ત્યાંથી નીકળ્યું. એણે દૂરથી જોયું તો શિયાળ બેઠેલું હતું. સસલાને જોઈને શિયાળ મોટેથી રડવા લાગ્યું. સસલું નજીક આવ્યું. એણે પૂછ્યું, શિયાળભાઈ કેમ રડો છો, શું થયું? અરે સસલાભાઈ, જુઓ તો ખરા, વનરાજ ગુજરી ગયા છે. શી વાત કરો છો? સાચું કહું છું, આજે સવારે વનરાજ ગુજરી ગયા છે. તમે અહીં નજીક આવો અને મને એમને દાટવામાં તમે મદદ કરો. સસલું બીતું બીતું નજીક આવ્યું, કારણ કે શિયાળને એ ઓળખતું હતું કે શિયાળ ઘણું જ લુચ્ચું છે, ઘણું જ ચતુર છે. છતાં પણ સસલું નજીક આવ્યું. એણે પણ બહુ વિચારીને કહ્યું, પણ શિયાળભાઈ મને લાગતું નથી કે વનરાજ મરી ગયા છે. કેમ એવું લાગે છે તને કે વનરાજ નથી મર્યા? અરે શિયાળભાઈ, કોઈ પ્રાણી જ્યારે મરી જાય ત્યારે થોડીક વાર તો એની પૂંછડી હલતી હોય છે, જ્યારે આ વનરાજની પૂંછડી તો હલતી નથી. પેલા વનરાજે સાંભળ્યું, એ તો મૂર્ખ હતો, એણે તો પૂંછડી હલાવી. એટલે પાંદડાની અંદર પૂંછડી હલી, સળવળાટ થયો. એટલે સસલું જાણી ગયું કે આ કોઈ યુક્તિ છે, કોઈ ચાલ છે, મને પકડવા માટેની યુક્તિ છે. એટલે એ તો ઊભી પૂંછડીએ ભાગી ગયું. શિયાળને પણ થયું કે ભલે હું શેર છું, પણ આ સસલું તો શેરને માથે સવા શેર છે.